મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર સામાજિક સમસ્યા એટલે શું, સામાજિક સમસ્યાના લક્ષણો એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજે જે ચર્ચા કરવાની છે, જે પહેલું પર પ્રકાશ પાડવાનો છે, તે એરિયા છે મિત્ર, કે સામાજિક સમસ્યાના વસ્તુલક્ષી અને આત્મલક્ષી પાસા આખો મુદ્દો કન્સેપ્ચ્યુઅલ ખ્યાલાત્મક માળખું છે, એટલે સહજ અને સ્વાભાવિક રીતે એને થોડું આપણે સમજવું પડે કે કોઈ ઘટના, બનાવ કે પરિસ્થિતિ ને આપણે સામાજિક સમસ્યા ક્યારે ઠેરવી શકીએ, ક્યારે ગણાવી શકીએ, એનો આધાર આ બે બાબતો ઉપર રહેલો છે. મિત્રો, સામાજિક સમસ્યા એ વસ્તુલક્ષી પરિસ્થિતિ પણ છે અને આત્મલક્ષી ખ્યાલ પણ છે. હવે આ બંનેમાંથી કોઈ એક ફેક્ટર, એક પાસું ગેરહાજર હોય તો આપણે એને સામાજિક સમસ્યા ગણતા નથી. હવે આ બંને પાસાઓની ઊંડાણ અને વિગતે એનું અર્થઘટન કરીએ, એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. પહેલું છે સામાજિક સમસ્યાનું વસ્તુલક્ષી પાસું. જેને વસ્તુલક્ષિતા, સામાજિક સમસ્યા સાથે સંકળાયેલી વસ્તુલક્ષિતા એવું કહીએ તો પણ કંઈ ખોટું નથી. વાસ્તવિક રીતે કોઈ પણ ઘટના કે પરિસ્થિતિનું હાજર હોવું એને વસ્તુલક્ષિતા અથવા વસ્તુલક્ષી વાસ્તવિકતા કહેવાય. આનો અર્થ મિત્રો એ થયો કે જે પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે આપણે ઓળખતા હોઈએ એ પરિસ્થિતિ ત્યાં દેખાવી જોઈએ, એ પરિસ્થિતિ ત્યાં હાજર હોવી જોઈએ. સામાજિક સમસ્યા એ ઈશ્વર સર્જિત ઘટના નથી. સામાજિક સમસ્યા એ માનવ વર્તણૂકની નિપજ છે. એટલે આપણા સામાજિક અને સાંસ્કૃતિક રચનાતંત્ર અને એની ગતિવિધિઓમાંથી ઊભી થતી આ આડઅસરો છે. એટલે કે અમુક પ્રકારનું વર્તન થતું હોય તો જ સામાજિક સમસ્યાનું અસ્તિત્વ સંભવી શકે. નિસ્બેત કહે છે કે અમુક પ્રકારના વર્તનની રીત પોતે જ સમસ્યાનું વસ્તુલક્ષી પાસું છે. એ નિસ્બેત એને સમજાવતા એ દાખલો આપે છે કે ગરીબીને આપણે એક સામાજિક સમસ્યા ગણીએ છીએ. આ ઉદાહરણમાં ગરીબીની હાજરી એ વસ્તુલક્ષી પાસું છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના પરિવારને ગરીબ ગણાવે છે ત્યારે મિત્રો
એ ગરીબીના ચિહ્નો, ગરીબીના લક્ષણો, એના ભૌતિક અને અભૌતિક માળખામાં ગરીબી એ દેખાવી જોઈએ તો એને સામાજિક સમસ્યાનું વસ્તુલક્ષી પાસું કહેવાય. પણ આપણે ગરીબીની સમસ્યા કહીએ પણ ગરીબીની વસ્તુલક્ષી પાસું જો હાજર ના હોય તો એને સામાજિક સમસ્યા આપણે કહી શકતા. મિત્રો, થોડા વર્ષો પહેલાં અમારી મહિલા આર્ટ્સ કોલેજના કોટડિયા બુક બેંક તરફથી પુઅર ગર્લ્સ ફંડના નેજાની છે, હમણે ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો અને એને જરૂરી એવી ચીજવસ્તુઓની સહાય કરતા. વિદ્યાર્થી મિત્રો, એમાં બન્યું એવું કે એક બેન મારી પાસે પુઅર ગર્લ્સ ફંડમાં એ ફોર્મ ભરાવવા આવ્યો. બેન આવ્યા, બેનની સાથે વાતચીત કરી, પણ બેન હાથમાં 2-2.5 હજાર રૂપિયાનું ઘડિયાળ, પગમાં સ્કોલ, મોંઘા કપડાં, ગળામાં ચેન, આ બધી જ એનું જે પરિવેશ મેં જોયો ત્યારે મેં બેનને કહ્યું કે બેન, તમે આ ગરીબી, તમે ગરીબ છો એવું અહીંયા તમારે, તમારું જે જીવનની લાઈફસ્ટાઈલ છે, તમારો જે પહેરવેશ છે, એમાં ક્યાંય એ ચિહ્નો દેખાતા નથી. એટલે મિત્રો, કોઈ ગરીબને ઘરે જઈએ તો ગરીબીની વ્યાખ્યામાં આપણે તરત જ કાચું મકાન હોય, નીચે સિમ્પલ એવી લાઈફસ્ટાઈલ હોય, બહુ જ માનવ જીવનની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય એના કરતાં પણ ઓછી સુવિધા હોય તો આપણે તરત ખબર પડે કે ભાઈ ગરીબી અહીંયા એનું હાજરપણું છે. એટલે મિત્રો, ગરીબી છે, નિરક્ષરતા છે, અસમર્થતા છે, એ રિફ્લેક્ટ થવી જોઈએ, એ દેખાવી જોઈએ. એ જો આપણે એને જોઈ ન શકીએ, એ દેખાતું ન હોય તો મિત્રો આપણે એને સામાજિક સમસ્યામાં સમાવેશ કરી શકતા નથી. એનું કારણ એ છે કે સામાજિક સમસ્યા સાથે સંકળાયેલું જે વસ્તુલક્ષી પાસું છે એ મિત્રો ત્યાં રિફ્લેક્ટ થતું નથી. ફરી મિત્રો કહું છું કે સામાજિક સમસ્યા એ બહુ વિશાળ અર્થમાં વપરાતો ખ્યાલ છે અને એને સમજવાના બે આધારો, બે પહેલુઓ કે બે પાસાઓ છે. એમાં જે મહત્ત્વનું પાસું છે એ સામાજિક સમસ્યાનું વસ્તુલક્ષી પાસું. તમને એની ભૌતિક સુવિધાઓ, એની અગવડતાઓ એ તરત તમારી તમારી ધ્યાન પર, તમારી નોંધમાં આવવી જોઈએ. મિત્રો, કોઈ નિરક્ષર કે કોઈ ગરીબ છે કે કોઈ બેકાર છું એવું કહેતા હોય ત્યારે ત્યાં ગરીબી, બેકારી અને નિરક્ષરતા એ તમને રિફ્લેક્ટ થવી જોઈએ, એ તમને દેખાવી જોઈએ. જ્યાં સુધી મિત્રો એને આપણે જોઈ શકતા નથી, એ તમને ત્યાં પ્રત્યક્ષ જોવા ન મળે, તો તમે એ વસ્તુલક્ષી પાસા વગર કોઈ પણ ઘટના, બનાવ કે પરિસ્થિતિને તમે સામાજિક સમસ્યા ઠેરવી શકતા નથી.
એટલે મિત્રો આમ પ્રત્યેક સામાજિક સમસ્યા એક પરિસ્થિતિ છે, એક બિહેવિયર પેટર્ન છે, એક બિહેવિયર મેથડ્સ છે કે ખરેખર વાસ્તવમાં હાજર હોવી જોઈએ. એ હાજર હોય તો જ સામાજિક સમસ્યાનું વસ્તુલક્ષી પાસું છે તેમ કહી શકાય, અને વસ્તુલક્ષી પાસું હાજર ન હોય તો આપણે કોઈ પણ એવી પરિસ્થિતિને, કોઈ એવી ઘટનાને, કોઈ એવા બનાવને તમે સામાજિક સમસ્યા તરીકે ઠેરવી શકતા નથી. આ મિત્રો થયો આજે સામાજિક સમસ્યાનું આપણે ક્રિટિક્સ કર્યું, સામાજિક સમસ્યાને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આ એનું એક પાસું છે કે જે દેખાવું જોઈએ, એટલે તો આપણે એને વસ્તુલક્ષી પાસું કહીએ છીએ. મિત્રો એનો બીજો પાર્ટ, બીજો પોર્શન, બીજો ભાગ છે સામાજિક સમસ્યાનું આત્મલક્ષી પાસું. કયું મિત્રો વાત કરીએ આપણે કે સામાજિક સમસ્યાનું આત્મલક્ષી પાસું. હવે વસ્તુલક્ષી પાસું અને આત્મલક્ષી પાસા વચ્ચે બેઝિકલી ફર્ક એટલો છે કે વસ્તુલક્ષી પાસાને મિત્રો તમે જોઈ શકો છો, જ્યારે આત્મલક્ષી પાસાને તમે જોઈ શકતા નથી. એ સમસ્યાની પરિસ્થિતિ સાથે સંકળાયેલી વ્યક્તિ એ પરિસ્થિતિ વિશે, એ સામાજિક સમસ્યા વિશે શું માને છે એના ઉપર ડિપેન્ડ છે. એટલે બીજી રીતે કહેવું હો તો સામાજિક સમસ્યાનું આત્મલક્ષી પાસું છે એ આખો સાયકોલોજિકલ એરિયા છે. આપણી બિલીફ, આપણી માન્યતા, આપણી સમજણ, આપણી સભાનતા એના ઉપર ડિપેન્ડ છે. બીજી રીતે કહીએ તો આત્મલક્ષી પાસું એ માનસિક ખ્યાલ છે, તે વસ્તુલક્ષી પરિસ્થિતિની જેમ તમે ઉપર અવલોકનથી જોઈ શકતા નથી. એ વ્યક્તિના મનમાં રહેલો ખ્યાલ છે, અને એ વ્યક્તિના મનમાં શું છે, એ શું માને છે એને આપણે આત્મલક્ષીતાનો સંબંધ છે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિને, કોઈ પણ ઘટનાને કે કોઈ પણ બનાવને જ્યારે સામાજિક સમસ્યા તરીકે આપણે ગણવી હોય તો એને, એના વિશેનો આત્મલક્ષી ખ્યાલ વિકસેલો હોવો જોઈએ. જો આત્મલક્ષી ખ્યાલ વિકસેલો ન હોય તો આપણે એને સામાજિક સમસ્યા ગણતા નથી. નિસ્બેત કહે છે કે અમુક પરિસ્થિતિ ભલે હાજર હોય, એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો એ વસ્તુલક્ષી પરિસ્થિતિ ભલે હાજર હોય, આમ છતાં ઘણા સભ્યો એને વાંધાજનક કે અગવડતાપૂર્ણ જો ગણતા ન હોય તો આપણે તેને સામાજિક સમસ્યા કહેતા નથી. આમ આત્મલક્ષી પરિસ્થિતિ વિશે લોકોનો ખ્યાલ એ તેની માન્યતાઓ સાથે સંકળાયેલો છે. બીજી રીતે કહેવું હોય
तो गरीबी ये असंख्य लोगों पर विपरीत असर करनारी परिस्थिति है, परंतु आथी दोढ सदी पहला आपणे गरीबीनी वस्तुलक्षी परिस्थिति हाजर होवा छतां गरीबी ए सामाजिक समस्या छे, गरीबी ए हानिकारक छे, गरीबी ए नुकसानकारक छे, एवी लोकोनी अंदर ए प्रकारना ख्याल विकसेला हता। एटले के समाजमां गरीबी विशे सामाजिक सभानताना अभावने कारणे जे आत्मलक्षी ख्याल डेवलप थवो जोईए એ થઈ શક્યો હતો। મિત્ર, જેવી રીતે આપણે ગરીબીનો દાખલો આપી શકીએ એવી જ રીતે અસ્પૃશ્યતાનો પણ તમે દાખલો આપી શકો। અસ્પૃશ્યતા એ ભારતીય સમાજમાં બહુ લાંબા સમયથી, બહુ પ્રાચીન યુગથી અસ્તિત્વ ધરાવતી એક સામાજિક સમસ્યા છે, એક સામાજિક પરિસ્થિતિ છે। પણ અસ્પૃશ્ય લોકો ખુદ પોતે સવર્ણો અને ઉચ્ચ જ્ઞાતિના લોકોથી નીચા છે અથવા એના સમોવળિયા અમે નથી, અમે આ કુળ, આ પરંપરામાં અને આ વ્યવસાયમાં જોડાયેલા છે, એટલે અમે આ પ્રમાણે બરાબર જ છીએ, એવી જે બિલીફ, એવી જે માન્યતાઓ અને પોતાના હ્યુમન રાઇટ્સ, માનવીય અધિકારો વિશેની અજ્ઞાનતા, અસભાનતા અને જાગૃતતાના અભાવને કારણે એ પ્રાચીન યુગમાં અસ્પૃશ્યતાને આપણે સામાજિક સમસ્યા ગણી શકાવ્યા નહોતા। કારણ કે સમાજમાં જે અસ્પૃશ્ય વર્ગ છે, જે સમાજ છે, જે લોકો છે, એની અંદર અસ્પૃશ્યતા વિશેનો આત્મલક્ષી ખ્યાલ વિકસી શક્યો ન હતો। મિત્રો, ગાંધીજી એક જગ્યાએ સરસ કહ્યું છે કે જો અસ્પૃશ્યતાને આપણે દૂર ન કરીએ તો એ જે મળેલી આઝાદી છે એ અધૂરી છે। બીજું મેં એક જગ્યાએ ગાંધીજીનું જ કોટેશન વાંચ્યું કે માણસ છે એ પશુને અટકી શકે, માણસ, કૂતરા, બિલાડા, વાઘ, વરુ, ગાય, ભેંસ, અન્ય પ્રાણીઓને ટચ કરી શકે તો ત્યાં એ અસ્પૃશ્ય થઈ જતો નથી, ત્યાં એ અપવિત્ર થઈ જતો નથી। તો શું માનવ માનવને સ્પર્શે તો અપવિત્ર થાય? આવું એક રેશનલ થોટ, એક બૌદ્ધિક વિચાર, એક ઇલાઇટ વર્ગ, એક બુદ્ધિજીવી વર્ગ, રાજા રામ મોહન રાય, ગાંધીજી, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, એની બેસંત, બાબા સાહેબ આંબેડકર વગેરે લોકોએ એક મુમેન્ટ, એક ચળવળ, એક સામાજિક જાગૃતિ માટેનું અભિયાન વગેરે ચલાવીને સમાજની સભાનતાને એટલે સુધી લાવવાનો પ્રયત્ન કર્યો છે કે આજે આપણે આપણા સાંપ્રત સમાજમાં અસ્પૃશ્યતા ખૂબ જ ઓછી જોવા મળે છે। એનું કારણ એ છે કે 18મી સદીમાં આજ કરતાં વસ્તુલક્ષી પરિસ્થિતિના સંદર્ભમાં અસ્પૃશ્યતા વધારે હતી। ઘણાય પૂર્વના રાજ્યોમાં તો અસ્પૃશ્ય વ્યક્તિ પોતાના ગળા ઉપર એક
માટીની કુરડી બાંધતો રસ્તા પર તે થૂંકી શકતો નહીં. એ જ્યારે રસ્તા ઉપર ચાલે ત્યારે જાડી જાખરાના પાછળના એ નાળિયેરી છે કે ખજૂરી કે કોઈ બીજા ઝાડના પાંદડા પાછળ બાંધે, એટલે પોતાના જે પગલાં છે એના ઉપર કોઈ સવણનું પગલું ન પડે. આવી ખૂબ જ કારની અસ્પૃશ્યતા હોવા છતાં પણ ત્યારે એના વિશેનો આત્મલક્ષી ખ્યાલ વિકસેલો ન હોવાથી ત્યારે એને સામાજિક સમસ્યા કરી શકતા હતા. મિત્રો, આજે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમ દ્વારા જ્ઞાનનું મોજું એ સર્વત્ર ફરી વળ્યું છે. વિશ્વ સ્તર પર જ્ઞાનની સ્થિતિ જો ખુલ્લી મૂકવામાં આવી છે, એ ગામડાની એક નાની એવી રૂમની અંદર રહેતો માણસ પણ પોતાના ઇન્ટરનેટ અને યુટ્યુબ આવા અનેક માધ્યમો દ્વારા અને ન્યૂઝપેપર મેગેઝીન વગેરે માધ્યમ દ્વારા એ વિશ્વ સાથે જોડાયેલો છે અને વિશ્વમાં બનતી ઘટનાઓ, બનાવો અને પરિસ્થિતિથી પોતાની ક્ષમતા પ્રમાણે એ વાકેફ થતો રહે છે. મિત્ર, સામાજિક સમસ્યામાં જે આત્મલક્ષી પાસું છે, એ આત્મલક્ષી પાછું એ માનસિક ખ્યાલ છે, એ ખ્યાલને સામાજિક સભાનતા સાથે જોડાયેલો છે, એ નિરક્ષરતા અને જાગૃતિ સાથે જોડાયેલો છે. એટલે જેમ જેમ સાક્ષરતાનું પ્રમાણ વધારે, જેમ સામાજિક સભાનતા વધારે, જેમ જેમ વિવિધ ચળવળો દ્વારા સમાજને પરંપરાગત માળખામાંથી વિશ્વસ્તરીય માળખા તરફ લઈ જવાની જે મુમેન્ટો છે એને કારણે વ્યક્તિનો માનસિક વિકાસ થતો જાય છે અને એ માનસિક વિકાસને કારણે એનો આત્મલક્ષી ખ્યાલ વિકસે છે. એટલે મિત્રો, આ બે મહત્ત્વના ખ્યાલો છે. સામાજિક સમસ્યા એ વસ્તુલક્ષી પરિસ્થિતિ હાજર હોય અને જો આત્મલક્ષી ખ્યાલ વિકસેલો ન હોય તો એને આપણે સામાજિક સમસ્યા કહેતા નથી. પણ આત્મલક્ષી ખ્યાલ વિકસેલો હોય કે હું ગરીબ છું, હું નિરક્ષર છું, હું પીડિત છું, પણ ગરીબી, નિરક્ષરતા કે પીડિતના ચિહ્નો અથવા એને તમે નરી આંખે કે જોઈ ન શકતા હોય, એટલે બીજી રીતે કહેવું હોય તો ત્યાં વસ્તુલક્ષી પરિસ્થિતિ હાજર ન હોય તો પણ એને સામાજિક સમસ્યા ગણતા નથી. એટલે મિત્રો, સામાજિક સમસ્યા એ આક્ષેપાત્મક પરિસ્થિતિ છે, નોંધપાત્ર સંખ્યાના લોકોને અસર કરે છે, એ અનિચ્છનીય રીતે અસર કરે છે, સામાજિક સમસ્યા દૂર થઈ શકે તેવી માન્યતાઓ ધરાવતા હોવા જોઈએ અને સામાજિક સમસ્યા દૂર કરવા માટે કોઈ નક્કર પગલાં લેવાતા હોય તો એને આપણે સામાજિક સમસ્યા કહીએ. આ પાંચ સામાજિક સમસ્યાના મહત્ત્વના લક્ષણો છે અને આ પાંચ લક્ષણો હોવા પૂરતા નથી. એની સાથે સામાજિક સમસ્યા વિશેના વસ્તુલક્ષી અને આત્મલક્ષી ખ્યાલ એ ખૂબ મહત્ત્વના છે. સામાજિક સમસ્યા એ વસ્તુલક્ષી પરિસ્થિતિ છે અને આત્મલક્ષી ખ્યાલ છે. વસ્તુલક્ષી પરિસ્થિતિ જો હાજર ના હોય તો પણ આપણે એને સામાજિક સમસ્યા કહેતા નથી અને વસ્તુલક્ષી પરિસ્થિતિ હાજર હોય, કોઈ વ્યક્તિ
બેકાર હોય, વર્ષો સુધી ભણ્યા પછી એને ક્યાંય જોબ ન મળતી હોય, પણ એ પોતાની જાતને બેકાર ન સમજતો હોય તો પણ તમે એને સામાજિક સમસ્યા ગણતા નથી. એટલે મિત્રો, ખ્યાલ આવ્યો હશે તમને કે સામાજિક સમસ્યા સાથે સંકળાયેલા મહત્ત્વના બે ખ્યાલો, સામાજિક સમસ્યા એ વસ્તુલક્ષી પરિસ્થિતિ છે અને આત્મલક્ષી ખ્યાલ છે. મિત્રો, આજે અહીંયા આપણે આ બંને ખ્યાલનું ખૂબ વિગતપૂર્ણ ચર્ચા કરી છે. ત્યાર પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે સામાજિક સમસ્યાના પ્રકારો વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી મિત્રો, આપણે રજા લઈએ. નમસ્તે.